તમે ક્યારે ચાંદાની સપાટીનો ફોટો જોયો છે તે ખાડાઓથી ભરેલી હોય છે આ ખાડાઓ કેમ બને તે જોવા ચાલો એક કાલ્પનિક સપાટી બનાવીએ આપણને થોડીક રેતી કે ઘઉંનો લોટ ચાંદાની સપાટી બનાવવા જોઈ છે લોટને એક થાળીમાં ફેલાવી દો અને વધુ સચ્ચાઈ દર્શાવવા બીજા લોટની કે રંગીન રેતી મેળવો પછી આની ઉપર બીજા રંગની રેતીના પડ બનાવો પછી અમુક પથ્થર કે ગોટીને સંઘરીને રાખો કોઈપણ પ્રકારના પથ્થર ચાલશે કારણ કે અવકાશમાં બધા ધૂમકેતુ વિવિધ આકાર અને પરિમાણના હોય છે હવે ધારો કે તમે અવકાશમાં છો અને ઘણા ધૂમકેતુ અને નાના મોટા પથ્થરો બધી દિશાએથી ઉડે છે પથ્થરોને થાળીમાં ફેંકો જેથી તેના આકાર રેતીમાં આવી જશે આવા આકારને અવકાશી ખાડા કહેવાય છે ગોટીઓને અલગ અલગ કોણ પર ફેંકો તમને બહાર નીકળતી કિરણો પણ દેખાશે શક્તિ કિરણોની દિશા અને ખાડાના આકાર પરથી અવકાશયાત્રી ધૂમકેતુની માહિતી મેળવે છે અવકાશમાં આ બધું વસ્તુઓની બધી જ દિશામાંથી પરિસ્થિતિ દેખાય છે તેથી પથ્થરને બધી દિશામાંથી થાળીમાં ફેંકવાનું ચાલુ રાખો તમે ખરતો કે તૂટતો તારો શબ્દ સાંભળ્યો હશે આનો અર્થ એ છે કે જ્યારે ધૂમકેતુ ધરતીના અવકાશમાંથી પસાર થાય છે ત્યારે બળે છે અને ત્યારે એવો આભાસ થાય છે કે તારો આકાશમાંથી તૂટે છે ચાંદા પર શૂન્ય અવકાશ હોવાને કારણે બધા ધૂમકેતુ તેની સપાટી પર પહોંચી ખાડાઓ બનાવે છે હવે આપણી થાળીમાંથી ગોટી અને પથ્થર બહાર કાઢો શું તમને લાગે છે કે આ સપાટી ચાંદા પરની સપાટી જેવી છે કે નહીં